أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، وباعث الأنبياء والمرسلين، الذي بعد فلا يرى وقرب فشهد النجوى، تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين وسيد المرسلين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم القرآن الحكيم، بسم الله الرحمن الرحيم: قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني، وسبحان الله وما أنا من المشركين. صلوات આજે મુહર્રમની છઠ્ઠી રાત અને આહિસ્તા આહિસ્તા આપણે એ મકામ ઉપર જઈ રહ્યા છીએ કે જે આપણે પહેલી રાતથી આપણી નજર એની ઉપર રાખ્યા છે, યાને આશુરાનો દિવસ. આજે છઠ્ઠી મજલિસ અને 60% આજ રાતના પતી જશે. અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે બે મજલિસ પહેલા હું અર્ઝ કર્યો કે જે મોકો આપણને આ મજલિસોથી મળે છે એનાથી ઇસ્તિફાદો કરવો જોઈએ, અને એમ ના થાય કે જેવી રીતે માણસો જે છે મેટાફોરિકલી બોલે છે કે અહીંથી સાંભળવાનું અને અહીંથી નીકળી જાય, એ કાંઈ ફાયદો પોગાડે નહીં જ્યાં સુધી અંદર ના જાય અને આપણી જિંદગી આ 10-11 મજલિસો સાંભળીને તબદીલ ના થઈ જાય ત્યાર સુધી આ મજલિસોનો જે ફાયદો જેવો થવો જોઈએ એ ફાયદો નહીં થાય. અને આટલા દિવસોથી આપણે જે વિલાયત અને ઇમામતની બસીરત મારફતનો જિક્ર કરતા હતા, ગઈકાલે આપણે સાંભળ્યા કે આ વિલાયતની એફિલિએશિયો અને રિશ્તો જે છે એ કેટલો ફાયદો પોગાડે છે. પણ અહીંયા એક વાત, જેવી રીતે મારું અક્ષર જે છે એક રવિશ હોય છે કે મજલિસમાં એક વસ્તુ બયાન કરવાની અને પછી બીજા દિવસે કાંઈ એવું હોય કે આપણને લાગે માણસો પાસે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય તો પછી એને ક્લેરિફાય કરવાનું. ગઈકાલે આપણે જોયા કે આખરતમાં કેવી રીતે વિલાયત અહેલ બૈતનું અફિલિએશિયું, આપણો જે રિશ્તો, આપણો જે રાબતો છે કેવી રીતે મદદ કરે છે. પણ એ તમે નહીં સમજો કે આ ફકત જે છે મૈરા પછી આપણને કામ આવશે,
એમ છે એવું નથી કે આપણે જે રિશ્તો રાખે છે, અને ગઈકાલે વારંવાર કહેતો હતો કે આપણને એક કોશિશ કરવી જોઈએ કે જે વિલાયતનું એફિલિએશિયો જે કાયમ થઈ ગયું છે એને બરકરાર રાખવું જોઈએ ત્યાર સુધી કે મલેકુલ મૌત આવીને આપણી રૂહ કબજ ના કરી લે. પણ એનું મતલબ એ નથી કે ત્યાર સુધી આપણે બાકી રાખે આપણો રિશ્તો વિલાયતનું, આપણો રિશ્તો ઇમામતનું તો આખરતમાં જ કામ આવશે, આ રિશ્તો દુનિયામાં પણ કામ આવશે. અને એ જ વસ્તુ છે વર્કિંગ સ્માર્ટ અને વર્કિંગ હાર્ડ. ઘણી વખતે આપણે પોતે કોશિશ કરે છે આપણી મુશ્કેલીઓને હલ કરવા માટે. આ કન્ટિન્યુઅસ તમે જોશો ઇસ્લામના પહેલાથી લઈને આખર જે છે તાલીમાતમાંથી આ વર્કિંગ હાર્ડ અને વર્કિંગ સ્માર્ટ ડાયમન આવે છે. આજે તમને એક બીજી વસ્તુ કહું કે આપણને ખબર પડે કે ક્યારે ક્યારે આપણે જે શિકાયત કરી રહ્યા છીએ કે આપણો પ્રોબ્લેમ સોલ્વ થયા નથી, થતા નથી, મુશ્કેલાતમાં ઘેરાઈ ગયા છે, દુઆ માંગી માંગીને થાકી ગયા છે, પણ આપણી મુશ્કેલો હલ નથી થતી, એનું કારણ શું છે ખબર છે? આ જ પ્રિન્સિપલ, વર્કિંગ હાર્ડ એઝ અપોઝ ટુ વર્કિંગ હાર્ડ. આપણે હંમેશા વર્કિંગ હાર્ડ કરે છે. અને ફરીથી હું રિપીટ કરું છું જેવી રીતે ગઈકાલે બોલ્યું, વર્કિંગ હાર્ડ ઇઝ નોટ બેડ, ખોટી વાત નથી, બુરી વાત નથી, પણ વર્કિંગ સ્માર્ટ ઇઝ અ બેટર વે ઓફ ડુઇંગ થિંગ્સ. વર્કિંગ સ્માર્ટ એક સારો, વધારે સારો તરીકો છે, મોર ઇફેક્ટિવ છે, વધારે ફાયદાકારક તરીકો છે પોતાની મુશ્કેલીઓને, પોતાનો પ્રોબ્લેમ્સને, પોતાનું કામને કરવા માટે. આજે એક એક્ઝામ્પલ તમને આપું, ગઈકાલે આપણે ડિસ્કસ કર્યા, આજે ફરીથી તમને એક્ઝામ્પલ આપું કે ખબર પડે આપણને કે ઓલી ચાવિયા આપણને જે છે લર્ન અને શીખવી જોઈએ, વગરના આપણે તાલો જે છે બીજા ચાવીથી ખોલવા જશું યા તો ખુલે જ નહીં, યા તો ખુલશે તો બહુ લેટ ખુલશે, પછી આપણી શિકાયત છે. આપણે દુઆ કુમેલ કરી રહ્યા છીએ, જ્યારે તે આશુરાનો વિર્ધ કરી રહ્યા છે, સૂરે યાસીનનો વિર્ધ કરી રહ્યા છે, નથી આવતો રિપ્લાય ઉપરથી, કારણ કે આપણે વર્ક હાર્ડ કરે છે. વર્ક હાર્ડ કરો તો નતીજો પણ એ હિસાબથી મળે, પણ વર્ક સ્માર્ટ કરો તો નતીજો એ હિસાબથી મળે. કેવી રીતે? જો તમારી પાસે કઈ પ્રોબ્લેમ હોય, કઈ તકલીફ હોય, કઈ હાજત હોય, કઈ મુરાદ હોય, તો હાર્ડ તરીકો શું છે કે તમે પોતે કોશિશ કરો એ હાજતને હાજત રવાઈ થઈ જાય. તમે પોતે કોશિશ કરો કે જે છે ખુદા તમારી હાજતને પૂરી કરે, તો પછી તમે બીજા ઘણા 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 પ્રોગ્રામ ચાલુ કરો, દુઆ કુમેલ, દુઆ તવસ્સુલ, ફલાન ફલાન, બહુ સારું. પણ તમે દુઆ કરો છો તમારા માટે, તો એ હિસાબથી જે છે ખુદા દુઆ કરશે, ખુદા દુઆને કબૂલ કરશે. અગર મારા જબાનથી જૂઠ નીકળતું હોય તો પછી એ હિસાબથી ખુદા જે છે મારી દુઆને કબૂલ કરે. અગર મારા જીભથી જે છે બીજાની ગીબત નીકળતી હશે તો પછી એક્સપેક્ટ નહીં કરતા કે તમે હાથ ઉપાડો ને હું હાથ ઉપાડો ને ખુદા કહેશે લગભગ આ લઈ લે. અગર મારા જીભથી બીજાને અઝિયત થતી હશે અને આજ જીભથી હું જે છે ખુદા પાસે માંગું ખુદા જે છે મને પ્રોબ્લેમ છે, તો એક્સપેક્ટ નહીં કરતા કે ખુદા તાબડતોબ કરશે, કારણ કે ખુદા કહેશે હું જે તારાથી માંગુ છું તું નથી આપતો મને, તો પછી તું કેમ એક્સપેક્ટ કરે છે કે જેવી રીતે તું માંગે હું તને આપું? લોજિક છે. ખુદા કહે છે જીભથી જે છે ગુના ના કરો, અઝિયત ના કરો બીજાને, પણ આપણે નથી સાંભળતા. ગીબત ના કરો, આપણે નથી સાંભળતા. જૂઠ ના બોલો, જૂઠ વગર બિઝનેસ ના થાય લેવાના. ઇકોનોમી સારી નથી, જ્યાં સુધી જૂઠ ના બોલે ત્યાં સુધી બિઝનેસ ના થાય. ખુબ તમે તો બોલ્યા, હું બોલ્યો જૂઠ, પછી આ જીભ હું ખુદા પાસે કહું છું ખુદા મારે રિસ્કમાં ઇજાફો કર, તું મારી વાત સાંભળ્યો કે તું એક્સપેક્ટ કરે છે હું તારી વાત તાબડતોબ સાંભળું. ખુદા નહીં કહે કે હું તારી વાત નહીં સાંભળું. ઉદઉની અસ્તજીબ લખું, તું મારા પાસે દુઆ માંગ હું કબૂલ કરું, પણ ક્યારે કબૂલ કરીશ? શરતે હા વર્ષ શરૂ થયા, શરત હોય છે. તો આ હાર્ડવર્ક છે કે હું મારા પોતાના ગુનેગાર જબાનથી જીભથી હું ખુદા પાસે માંગું ખુદા તો મારી મુશ્કેલીઓને હલ કર. આ હાર્ડવર્ક. સ્માર્ટવર્ક ખબર છે શું છે? કે હું દુઆ ના માંગુ, ઇમામે જમાના મારા માટે દુઆ માંગે. સ્માર્ટવર્ક એ છે કે ઇમામે જમાના મારા માટે દુઆ માંગે. પછી તમે સમજો, શેખ ની દુઆ ખુદા પાસે અને ઇમામે જમાના ની દુઆ ખુદા પાસે શું ફરક પડે? ફરક પડે કે નહીં પડે? એને કહેવાય છે વર્કિંગ હાર્ડ અને વર્કિંગ સ્માર્ટ.
શેખ પોતે રાતોભર બેસીને દુઆ માંગે ને કે વર્કિંગ હાર્ડ પણ શેખ એવું કામ કરે કે ઇમામે જમાને શેખ માટે દુઆ કરે યાને વર્કિંગ સ્માર્ટ આજ અસલીએ સિયો વિલાયત નું આખીએ કરે છે એવી રીતે આપણો ઇર્તિબાત ઇમામે જમાના સાથે વધારે હશે આપણને જરૂરત પણ નહીં પડે ઇમામે જમાનાને ખબર પડી જશે શેખને તકલીફથી હાથ ઉપાડશે અલ્લાહુમ્મા ફ પછી જ્યારે માસૂમ હાથ ઉપાડે પછી ખુદા રદ નહીં કરે તમે સમજી આવું શું કહું છું આજ એફિલિયેશન અને હું ફક્ત એમ જ નથી કહેતો જ્યારે ઇમામે જમાના એ જે છે હઝ શેખ મુફીદ ને તૌકીઆત લખે છે શેખ મુફીદ અમારા સામે જા કિતાબુલ ઇરશાદ કિતાબુલ ઇરશાદ આનો તરજુમો ને એનો તરજુમો કિતાબુલ ઇરશાદ જેટલે એને મૂકી દઉં આજે કિતાબુલ ઇરશાદ લખવા શેખ મુફીદ શેખ મુફીદ ની અઝમત ઓ કે ઇમામે જમાના પોતે લખે છે એ શેખ તું મારો ભાઈ છે મારો ભાઈ છે એક માસૂમ જે છે જયારે કોને ભાઈ બોલાવે તો એમને સમજો કે જે છે આ એમ જ બોલાવે છે આપણામાં વિધાઉટ એની ઓફેન્સ ટુ એની બધી યાર કોઈને જે છે આપણને પોઈન્ટ આઉટ નથી કેવું પણ આપણામાં શું છે કે આપણે નામ રાખે સાદક છોકરાનું નામ સાદિક છે મને નથી ખબર કોનું નામ સાદિક એક્ઝામ્પલ આપું છું મને ખોટું નહીં લગાડતો નામ સાદિક પણ કામમાં જે છે ખોટું બોલે નામ સાથે મેચ નથી થતું સજ્જાદ કોઈનું નામ એ સાજિદ માન મુશ્કેલથી નમાઝ ખતમ કરે બાર પઠાણ સાજિદ અને સજ્જાદ ઇમામોનું આવું નથી જયારે ઇમામ કોઈને કહે તું મારો ભાઈ છે એ ચાપલુસી માટે નહીં કહે એ હકીકત પોતાના ભાઈ સમજતા હોય ત્યારે કહે છે તું મારો ભાઈ છે આ શેખ મુફીદ શેખ મુફીદ જે છે કારણ કે આપણે હમણાં ડિસ્કસ કરી રહ્યા છે કે અત્યારે ઘણી બધી વસ્તુઓ એવી છે કે શેખ મુફીદના એક એક્ઝામ્પલ આપું છું કે ઘણા બધા તૌકી આજ અત્યારે તો તમને સમજી લીધા હોય તો તૌકી એટલે શું લેટર્સ કે જે ઇમામે જમાના લખ્યા એ પોતાના ગરીબતી સોગરામાં એને કહેવાય છે તૌકી હઝ શેખ મુફીદ ને ઘણા બધા લેટર્સ લખ્યા ઘણા બધા તૌકી આજ લખ્યા એમાં એક તૌકીમાં લખે છે શેખ મારા શિયાને પેગામ પહોંચાડી દેજો કે હું એમના આમાંથી ગાફિલ નથી જે એ કરે છે મને બધું ખબર પડે છે અને અમો એમના માટે દુઆ કરે છે એમને કહી દેજો એ ના સમજે કે પોતાના નમાઝ શબ પર ફખર કરે એક્ઝામ્પલ આપું છું ઇમામે જમાના નમાઝ શબ નું નામ લીધું હું એક્ઝામ્પલ આપું છું એમને કહેજો કે એમ ના થાય કે પોતાના નમાઝ શબ ઉપર ઇફ્તિખાર કરે પોતાના જે છે દુઆ કુમાર ઉપર ઇફ્તિખાર કરે પોતાના જે છે તસ્બીઓ ઉપર ઇફ્તિખાર કરે એ જે બલાઓથી બચે છે અમે એમના માટે દુઆ કરે છે એટલા માટે ખુદા એમને બચાવે છે વગરના ખુદા જે છે જે આ દુનિયામાં જુલ્મ અને ગુનાહ થાય છે ગેર માસૂમની વાત કેવી રીતે જે છે આટલી આસાનીથી માનવી અમે દુઆ કરે છે તમારા માટે શિયત માટે આને કહેવાય વર્કિંગ સ્માર્ટ આને કહેવાય જ્યારે એફિલિયેશન વિલાયતી જ્યારે સ્ટ્રોંગ હોય ત્યારે આવી રીતે થાય અને ઘણા બધા મારા તમારા વાક્ય સાંભળ્યા પણ આજે તમને જે છે હું એક એક બસીરતનો જે છે એક્ઝામ્પલ બતાવું કે ઘણી વખતે આપણે વિલાયત નો ડંકો બજાડે છે પણ હકીકતમાં આપણને ખબર નથી પડતી કે આ જે આપણે સમજ્યા છે કે નથી સમજ્યા કે ફક્ત બોલ બોલ આપણે કરી રહ્યા છે આપણે નથી સમજ ત્યાર સુધી જ્યારે એવા મેદાનમાં ના આવે કે ત્યારે તેમને કેવું પડે અને તમને પૂછવામાં આવે પછી ખબર પડે કે આપણે નથી જાણતા આટલા વર્ષથી કન્ફ્યુઝન છે સાંભળો ઘણી બધી વખતે જે છે હું તમને બે વસ્તુ થાય છે ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ એવી હોય છે કારણ કે આપણે હમણાં ડિસ્કસ કરે છે વિધાયતની અને કેવી રીતે કરવાની આપણે હું તમને બે સવાલ કરીશ પણ બે સવાલ કરતા હું તમને નાનકો એક ઇન્ટ્રોડક્શન આપીશ હું યુઝ્યુઅલી જ્યારે મેટર આપણે પ્રેઝન્ટ કરે ઓડિયન્સ સામે તો અમારા સામે ઘણા બધા ઓડિયન્સ હોય છે તો હું જે છે બે ટર્મ પોતાના માટે ઇસ્તેમાલ કરું છું કે બાઝ કોન્ટેન્ટ બાઝ જે મેટર બાઝ જે મવાદ બાઝ જે પોઈન્ટ બાઝ જે તાલીમાત ઇસ્લામની અમે તમારા સામે પેશ કરે છે એ એવા હોય છે કે દેટ ઇઝ ગુડ ફોર ઇન્ટરનલ કન્ઝમ્પશન ફ્રેન્ચમાં શું કહેવાય કન્ઝમ્પશન જે પણ હોય સમજી લીધા બસ ઇન્ટરનલ કન્ઝમ્પશન માટે
યાને આ ચાર ઇમામબાળાના ચાર દીવારોમાં ફકત ડિસ્કસ થઈ શકે, એના કરતા બહાર ડિસ્કસ ના થાય. ઘણા બધા તાલીમાતે ઇસ્લામી એવા છે કે આ દીવારોના બહાર પણ આપણે ડિસ્કસ કરી શકીએ. મિસાલના તોર પર ફવાયદે નમાઝે જમાત, નમાઝે જમાતના ફાયદા શું છે, ફલાણ શું છે, ફલાણ શું છે. આ તમે નાખો, આ ફેસબુક ઉપર જાય, ઇન્સ્ટાગ્રામ ઉપર જાય, આની ઉપર જાય, તેની ઉપર જાય, લાઈવ હોય, યુટ્યુબ, કઈ પ્રોબ્લેમ નથી. એ ઓપન કન્ઝમ્પશન માટે છે. બાજ એવા હોય છે કે ફક્ત ચાર દિવારી માટે હોય છે. કેમ? કેમ કે મૌઝુઆત એટલા હસાસ હોય છે, એટલા સેન્સિટિવ હોય છે કે એને બહાર મૂકવાનું મતલબ વલવ કે હક છે, હક્કાનિયત રાખે છે, હક છે, પણ એમ કે ફિતનો બહાર ભરપા ના થાય આપણે બહાર પક્ષ નથી કરતો. આજે તમને કહું, ઉભા થઈને મેં કેમેરા સામે તમે બોલો યુટ્યુબમાં કે કોને જે છે જનાબે સૈયદાના રૂખસાર ઉપર લાફો માર્યો, તમે બોલી શકશો? ક્યારેક આ મઝલુમિયત ઝહરા છે, તમે નહીં બોલી શકો, ફિતનો બરબાદ થઈ જશે. અને સલાહ નથી કે કહેવાની, દિસ ઇઝ ઓનલી ફોર ઇન્ટરનલ કન્ઝમ્પશન. આપણે ઇન્ટરનલ જે છે આપણે વાત કરી, કેવું જોઈએ આપણા બચ્ચાઓને જાણવું જોઈએ કે કોણ આ કર્યું છે. આ કોમ્પ્રોમાઇઝ નહીં થઈ શકે. ઇમામે જમાના આવશે, તમને ખબર છે ને શું કરશે મદીનામાં, ફુલાન ફુલાન જે છે ફુલાન ફુલાન. આપણે આમાં કેવું નથી, પણ બધા જાણે છે ઇમામે જમાના કોમ્પ્રોમાઇઝ નહીં કરે. નામ જ છે, લકબ જ છે, દુઆ નુદબામાં આપણે કહીએ છીએ. ક્યાં છે ઓલા માણસો કે જે મક્તુને કરબલાના ખૂનનો ઇંતકામ લેશે? તમે નામ લખી શકો કે કેવી રીતે કરબલા શું થયું છે યુટ્યુબ ઉપર? એ એક્સટર્નલ કન્ઝમ્પશન માટે નથી, આ ઇન્ટરનલ કન્ઝમ્પશન માટે છે. આ તમે સાંભળી લીધા. અત્યારે હું તમને સવાલ પૂછું, આપણે જાણવું છે ને વિલાયતનું જે આપણે ડંકો બજાવે છે, આપણે જે કીએ છે, આપણે વિલાય છે, આપણે જે છે મુતમસ્સિક છે, અલી અલીની વિલાયત, અહલે બૈતની વિલાયત. હું તમને એક સવાલ પૂછું, બે સવાલ. તમે મને એક દલીલ આપો, પહેલું સવાલ, એક દલીલ આપો, ઠોસ દલીલ કે જે સાબિત કરી શકે કે વિલાયત અને ઇમામત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામની છે. હું તમને પૂછું, તમે મને કહો એક દલીલ કે જેનાથી તમે સાબિત કરી શકો કે વિલાયત જે છે ઇમામત છે અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામની છે. તે તમને શું જવાબ આપશો? મને હમણાં ગદીર ગયું, ગદીર ગદીર મન કુંચું મોલા હો સહાબા અલી મોલા. ખબર હમણાં આ વાત આવી ગદીર ની તો થોડું ડાયવર્ઝન લઉં. હું તો વેટ કરું છું આવા એવા મોકા આવે તો હું ડાયવર્ટ કરીને બીજી બીજી વસ્તુ તમને કહી શકું. 12 દિવસમાં બીજા ટોપિક તો લઈને ના ફરાય. આપણે મોહર્રમમાં છે. મોહર્રમના પહેલા જે છે જે મહિનો આવે છે ઝુલકાદાનો, ઝુલહિજ્જાનો, બરાબર છે? ઝુલહિજ્જાનો મહિનો આવે છે, એના પછી મોહર્રમ આવે છે. આ એટલા માટે કહું છું કારણ કે આ આપણો ટોપિક જે છે આ મારફત હકીકી વિલાયત અને ઇમામત, જેના રોશનીમાં આપણે કરબલાનો વાક્યો જે છે સારી રીતે સમજી શકશે, સહી તરીકાથી સમજી શકશે. ઝુલહિજ્જાનો મહિનો તમને ખબર છે, 18 તારીખ ઝુલહિજ્જાની ઈદ ગદીર, બરાબર છે કે નહીં? એ 18 તારીખ થી લઈને 25 તારીખ સુધી આ 7 દિવસનું જે ડિસ્ટન્સ છે, આજે 18 થી લઈને 25 સુધી 8 પકડો તમે, 18 ને એડ કરો, 8 દિવસનો જે હફતો છે એને ઈરાનમાં એક નામ આપવામાં આવ્યું છે. એને કહેવાય છે હફતે ઇમામતો વિલાયત. આ ઇમામત અને વિલાયતનો હફતો કહેવામાં આવે છે. કેમ હફતો? ગદીર તો એક દિવસ હતું, ગદીર 18માં હતી, 18 થી લઈને 25 સુધી શા માટે? કારણ કે આ 7-8 દિવસની અંદર 18 ઝિલહિજ્જા થી લઈને 25 ઝિલહિજ્જા સુધી આ 7-8 દિવસનો જે વકફો છે એમાં મુતઅદ્દિદ સાલોમાં એવા એવા વાકયાત બન્યા છે કે બધા વાકયાત મરબૂત છે વિલાયત અમીર ઇબ્ન અમીરુલ મોમિન. આ બધા 7-8 દિવસમાં, હું તમને ગણાવીશ, ડિટેલમાં નહીં જઈશ, નથી ટાઈમ, ટોપિક નથી આપણો. આ 7-8 દિવસમાં એવા એવા વાકયાત બન્યા છે, એક વર્ષમાં નહીં, મુખ્તલિફ સાલોમાં, મુખ્તલિફ વર્ષોમાં,
એવા એવા વાકયાત બન્યા છે. બધા જે છે ઇમામત સાથે રક્ત રાખે છે અથવા વિલાયત સાથે રક્ત રાખે છે. એટલા માટે આ પૂરો હફતો જે છે કહેવામાં આવ્યું છે હફતે ઇમામત વિલાયત. ગણાવ તમને, ચલો 18મી ઝિલહિજ્જા નું બધા જાણે છે. સવાલ જવાબ ખતમ નથી થયું, આવશું, ભૂલી જાવ તો મને યાદ રહેવાસ. 18મા ઈદ ગદીર, 18મી ઝિલહિજ્જમાં ઘણી રિવાયત કીએ છે. તમને ખબર છે અલી નું હસ્તગ્રસ્ત થયું, જે પણ થયું, પછી પેલા ખલીફા આવ્યા, બીજા ખલીફા આવ્યા, ત્રીજા ખલીફા આવ્યા. ત્રીજા ખલીફા ઉસ્માન ઇબ્ને અફાન, ઉસ્માન ઇબ્ને અફાન ત્રીજા ખલીફા ને કતલ કરવામાં આવ્યું, મર્ડર થઈ ગયું. જયારે મર્ડર થઈ ગયું અત્યારે મનસબે ખિલાફત ખાલી છે. મનસબે ખિલાફત ઝાહેરિયા, ઝાહેરી ખિલાફત ખાલી છે, ખાલી તો ના મુકાય. બધા આવ્યા અલી પાસે, અલી તમે બનશો, તમે બનશો. બધું જયારે પેલો કહેતો હતો ત્યારે ના કબૂલ ના કરી રહ્યા, ના હમણાં ખબર છે આ છે તે છે ફુલા ઢીંગા, ના કરશું તો કયામત ના દિવસે તમને પકડશું. જે નોર્મલ રૂટીન હોય છે માણસો, તમને પણ ફોન કરે સાસ અને વહુ ના મારા ઘરમાં ઝઘડા થાય છે, તમે પ્લીઝ મજલિસમાં બયાન કરો, નહીં કરશો તો કયામત ના દિવસે પકડીશ. અરે શું પકડીશ, જબરદસ્તી તમે મને પૂછો, પછી મને કેવું હું તમારું દામન કયામત ના દિવસે પકડું? ના ક્યાં લેવાના આવે એની કીધું જે છે. આ 18મી ઝિલહજ માં જયારે ઉસ્માન ઇબ્ને અફાન નું કતલ થયું ત્યારે જે છે માણસો આવ્યા અલી ઇબ્ને અબી તાલિબ પાસે. પછી ઇવેન્ટ સુધી જે છે ઇમામ અલી કબૂલ કર્યા હું તમારો ખલીફો બનીશ. જે પહેલો દિવસ જાનશી ને નિશસ્તન, યાને જે પહેલો દિવસ ખલાફત નો હતો 18મી ઝિલહજ, યાને પહેલા જે છે જયારે જે છે રસૂલે ખુદા હતા ત્યારે 18 ઝિલહજ માં વિલાયત અને ખિલાફત હકીકી ઇમામ ને આપવામાં આવી. અને કયા વર્ષો પછી? 25 વર્ષો પછી એમને ખિલાફત જાહેરી આપવામાં આવી. આ બધા 18 ઝિલહજ માં. આવો આગળ 21 ઝિલહજ માં, 21 ઝિલહજ માં આયત વિલાયત નાઝિલ થઈ. એમ તમને કહું આયત વિલાયત તમારા ઝહેનમાં નહીં આવે, પણ આયત વિલાયત તિલાવત કરું થોડા ઘણા સમજશે, પણ જેવી રીતે એની તશરી આપું બધા સમજી જશે. ઇન્નમા વલિયકુમ અલ્લાહુ વ રસૂલુહુ વલ્લદીન આમનુ અલ્લદીન યુકીમુન અસ્સલાત વ યુતુન અઝકાત વ હુમ રાકિઉન. ખુદા તમારો વલી છે, રસૂલ તમારો વલી છે, મોમિનીન તમારો વલી છે. બધા મોમિનીન ના, બધા મોમિનીન તમારા વલી નથી, તમારા ઉલુલ અમ્ર નથી, તમારા મૌલા નથી. એ મોમિનીન માટે એ માણસ કે જે નમાઝ ની હાલત માં પોતાની વીટી ઝકાત માં આપે. આ પૂરો વાક્યો બધા જાણે છે, મને રિપીટ નથી કરવું, ફકત જે છે બયાન કરીને નીકળી જાઉં છું. ઓલો વાક્યો કે અમીરુલ મોમિનીન નમાઝ પઢે છે, સાહેબ આવે છે મસ્જિદ નબવી માં પૂછે છે પૈસા માટે, ઇન્ફાક માટે, કોઈ આપતો નથી. ઇમામ જે છે રૂકુ ની હાલત માં છે, ઇશારો કરે છે, હાથ આગળ મૂકે છે, મારી વીટી કાઢી નાખ, વીટી કાઢ્યા, નમાઝ ખતમ થઈ. આ એ વિલાયત ના જો 21મી ઝિલહિજ્જ માં. આ વિલાયત સાથે છે કે નહીં? છે. ઇમામત સાથે છે કે નહીં? છે. આ 21મી ઝિલહિજ્જ. આ 24મી ઝિલહિજ્જ માં, 24મી ઝિલહિજ્જ માં શું થયું? સૌથી બધા જાણે છે, હમણાં જ બાદ બે અઠવાડિયા થયા છે. આય મુબાહલા, આય મુબાહલા, આને પકડી રાખો. આય મુબાહલા, આ મુબાહલે ને હમણાં પકડી લેતો, કારણ કે જે છે આજે મેઇન મકસદ જે છે હમણે તમને દેખાડું છું. એક તો આ મુબાહલા, બીજું તમને ખબર છે આ 21માં 24માં શું થયું? એક મોજીઝો થયો જેનું નામ છે મોજીઝતુલ બિસાફ. તોય સાથે ઉલમાતે શરીફમાં મોજીઝતુલ બિસાફ. બિસાફ અરબીમાં કાલીન ને કહેવાય, કાર્પેટ ને. કાર્પેટ, આ કાર્પેટ હોય છે ઇમામે જમાના, ઇમામે હરમ જાઓ તમે, ઇમામ ના હરમ બધા ખાલી ના હોય છે. મોજીઝતુલ બિસાફ, કાર્પેટ નો મોજીઝો ડિરેક્ટલી લિંક્ડ વિથ વિલાયત અલી ઇબ્ને અબી તાલિબ. શું છે એ ખોબડો? આને હું આજે ડિસ્કસ કરીશ. પેલું ગદીર, પેલું મુબાહલા, 24ની વાત કરે છે, 24 ઝિલહિજ્જા મુબાહલા, મોજીઝતુલ બિસાફ. તમે સાંભળશો અજબ રિવાજ છે, અજબ વાક્યો છે. આને જાણ્યા પછી માણસો ઇનકાર કરે અને પતી ગઈ વાત. જહન્નમ ના સિવાય કોઈ રાસ્તો નથી એના માટે, ઠેકાણું નહીં હોય, થઈ જ નહીં શકે.
આ મોજેઝા દુર્દશા. ત્રીજી વસ્તુ જે 24 ઝિલહિજ્જામાં થઈ, રસૂલ ખુદા જયારે આવેલા મદીનામાં, ત્યારે તમે ખબર છે એક મુહાજિર ને લીધા, એક અંસાર ને લીધા, ભાઈચારો ઉખવત. ભાઈચારાનો જે રિશ્તો બાંધા જેને કહેવાય છે ઉખવત, ઇમામ અલી ને અને પોતાની ઉખવત જયારે કર્યા 24મી ઝિલહિજ્જામાં. અને આખરમાં તમને ખબર છે એક હદીસ છે કે જે વારંવાર અમીરુલ મુમિનીન પોતાની બિલા ફસલિયત, ખિલાફત નહીં, ખિલાફત તો છે, બિલા ફસલિયત સાબિત કરવા માટે એ હદીસ વારંવાર જે છે રેફરન્સ આપતા હતા રસૂલ ખુદાને, એને કહેવાય છે હદીસે મંઝલત. યા અલી અંત મિન્ની બે મંઝલત હારૂન મિન મૂસા. એ અલી, તારી નિસ્બત મારા નજદીક એવી છે જેવી રીતે હારૂનની છે મૂસાના નિસ્બત. આ કહેવાય છે હદીસે મંઝલત. આ જે છે 24મી ઝિલહિજ્જામાં રસૂલ ખુદાએ ફરમાયા, આ 24 તારીખ, 25 તારીખ બાકી છે. 25 તારીખ તો એવી છે કે ખુદા ત્યાં તો જે છે આયત વિલાયત નાઝિલ થઈ એક આયત, 25 તારીખમાં તો ખુદા અહલે બૈતના શાનમાં પૂરો સૂરો નાઝિલ કરે છે સૂરે દહર. ويطعمون الطعام على حبه مسكينا ويتيما ويسيرا واسيرا. પછી કે જે તમને ખબર છે સાહેબે હું એમનો જ કોલ લે આવીશ, انما نطعمكم لوجه الله. અમે તમને જે છે ખવડાવી રહ્યા છે કોઈ શુકર નથી કરતું, અને ફક્ત ખુદા માટે કામ કરે છે, ખુદાની રઝાયત માટે. لا نريد منكم جزاء ولا شكورا. તમારી પાસેથી ના મને કઈ પૈસા ખપે, ઇવન થેન્ક યુ ખબર, શુક્રવાન પણ નથી ખબર, થેન્ક યુ પણ નહીં થયું અમને, અમારું થેન્ક યુ ખુદા પાસે છે. એ વાકલો તમે જાણો છો, 3 દિવસ રોજા રાખ્યા, પછી 1 દિવસ રોજા રાખવાને ઇફતાર કરવા માટે ગયા તો એક આવ્યું, પછી બીજા દિવસે પછી ઇફતાર આપી દીધા, બીજા દિવસે વિધાઉટ જે છે ફક્ત પાણીથી જે છે બીજો રોજો રાખ્યા, પછી બનાવ્યા, પછી બીજા આવ્યા એને આપી દીધા, ત્રીજા આવ્યા એને આપી દીધા, પછી રસૂલ ખુદા પાસે ગયા, માસે ખાવા માટે તાકાઈ નથી, 3 દિવસથી જે છે અમે રોજા રાખીએ છીએ, પછી એના પછી જે થયું એ થયું, એ લાંબી વસ્તુ છે. પણ જયારે આ થયું, આસમાનથી જિબ્રાઇલ આવે છે, એ પરવ એ રસૂલ ખુદા ખુદાવંદે મુતાલ, આ નિયત અહલે બૈતની એટલી ગઈ કે પૂરો સૂરો દહર જે છે નાઝિલ કરી નાખ્યો. આ 25 ઝિલહિજ્જા, 18 ઝિલહિજ્જા લઈને 25 ઝિલહિજ્જા, આ હફતે વિલાયત ઓ ઇમામત. અને એક એક એવી વસ્તુ કે તમે જે છે બે બે ત્રણ ત્રણ મજલિસોની ઉપર પડી શકો, એમાંથી એક હું ઉપાડીશ, હમણાં બે હું ઉપાડીશ, કારણ કે જે છે આજે તો સેટરડે છે, ટ્રાફિક પણ નથી, 7 મિનિટમાં આવી ગયા આપણે, તમે 7 મિનિટમાં પહોંચી પણ જશો ઘરે, તો થોડી વધારે અહીંયા બેસશો તો કઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે. સવાલ મારો એક હતો પહેલા કે હું તમને અગર પૂછું કે વિલાયતે ઇમામતે અલી ઇબ્ને અબી તાલિબ, વિલાયતે અલી ઇબ્ને અબી તાલિબ નું એક મને દલીલ તમે હિસ્ટ્રીમાંથી કાઢી આપો તો તમે શું કહેશો? કે મૌલાના શેખ સાહેબ ગદીર من كنت مولاه فهذا علي مولاه الى كرتا વધારે શું હોય? સાવ સાંભળી લીધા પણ કબૂલ નથી કરતો. આવો બીજો સવાલ, હું તમને બીજો સવાલ કરું. આ તો વિલાયત અમીરુલ મુમિનીન ની વાત છે, હું તમને કહું વિલાયત અને મકામે અહલે બૈત, અહલે બૈત મકામે અહલે બૈત ના વિશે અગર તમે મને કઈ સાબિત કરવું હોય તો તમારી પાસે શું દલીલ છે? અહીંયા તો અમીરુલ મુમિનીન ની વાત હતી, અહીંયા હું તમને કહું છું પૂરો અહલુલ બૈત ના વાળા. કીધું મૌલાના તમે કુરાન નથી પડતા, આયત થીર 33 33, સૂરા નંબર 33, આયા નંબર 33, 33 33, બરાબર છે કે નહીં? ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબા અન્કુમ રિજ્સ અહલુલ બૈત વયુતહહિરકુમ તતહીરા. બરાબર, તમે મને આ જવાબ આપશો, બીજું કોઈ હોય તો મને સાંભળવું છે. કોઈ છે? મેજોરિટી ઓફ ધ પીપલ, વધારે કરતા અક્ષરિયત આ મને કહેશે વિલાયત અમીરુલ મુમિનીન ગદીર મકામે અહલે બૈત આયત અથીર. તમને ખબર છે વિધાઉટ અગેન હું ફક્ત એક્ઝામ્પલ આપું છું, કોઈ ખોટો નહીં લી, કોઈ પર્સનલ નહીં લી.
માણસો જયારે ફૂટબોલ રમતા હોય બચાવ, અને જે છે ફૂટબોલ રમતા રમતા રમવા ભાગી જાય તો પછી જે છે પ્લાસ્ટર બાંધે, પછી પ્લાસ્ટર બાંધે તો પછી એકલાથી ચાલવાના મુનાસિબ ના થાય, તો પછી શું લે? ક્રચ લે, લાકડી લે, પછી એક હાથ લાકડી અને એક હાથ સારો પગ, પછી જે છે હરકત કરે. બરાબર છે? આ ગધીર જે છે અને આયત થીર થી તમે જે છે સાબિત નહીં કરી શકો કે અલી ની વિલાયત અને મકામે અહલબેત કે જેવી રીતે આપણે સમજે છે, એમને એક સહારાની જરૂરત છે. એક સહારાની By itself, પોતાના લીધે બિનફસહી મદદ નહીં કરે તમને પ્રૂફ કરવા માટે કે વિલાયત અલી ગદીર મકામ અહેલબે તફી. હું તમને સાબિત કરીશ, જ્યાં સુધી ઇન્શાલ્લાહ જીવ હશે અહીંથી નહીં ઉતરીશ જ્યાં સુધી સાબિત નહીં કરું. પણ એક વાત સાંભળો, આજે હું કહું છું સાબિત કરવા માટે, આ એક્સટર્નલ કન્ઝમ્પશન ની વાત છે. અહીંયા તો જે છે ચાર દિવાળીમાં ગદીર આવે ને આપણને ખબર છે, સૌથી મોટી ઈદ ઈદ વિલાયત છે, આપણને જરૂરત નથી. પણ ક્યારે તમને આ દિવાળી થી બહાર જવું હોય અને સાબિત કરવું હોય, તમે ગદીર થી સાબિત નહીં કરી શકો, તમે આય તથીર થી સાબિત નહીં કરી શકો. અંદર તમે જેવી રીતે કરો મન કુંત મોલા ફાદા અલી મોલા અને નારી હૈદરી ચાલુ થઈ જશે, નો પ્રોબ્લેમ. બરાબર છે? કારણ કે આપણો અકીદો છે. પણ બાર વાળા માણસ સાથે ક્યારે તમારી વાતચીત થઈ અને તમને કીધું ફુલાન સાબિત કરો ઈદ ગદીર, ના થાય. સાંભળો કેવી રીતે ના થાય. ઈદ ગદીર માં શું થયું? કીધું રસૂલ ખુદા જે છે માણસો ને જમા કર્યા, ત્યાં રેગિસ્તાનમાં જમા થયા, ગદીર થયું, એમાં જમા કરીને. અને એ ગદીરમાં એક ઇશ્યુ છે, ઘણા બધા આપણે સમજતા નથી. તમને શું લાગે છે ગદીર નું પૂરું મકસદ, કે પૂરું જે પ્રોગ્રામ થયેલું, પૂરું જે છે મુનાસિબત થઈ પૂરી ગદીર ની, અને કેવી રીતે થઈ? આપણે ફક્ત એ જાણે છે કે જે આગળ ગયા રસૂલ ખુદા કીધું હું અહીંયા ઉભો રહું છું, જે આગળ ગયા છે એને પાછળ બોલો, હું વેટ કરું છું જે પાછળ છે આગળ આવે. પછી જે છે એક પ્લેટફોર્મ બનાવ્યા, સ્ટેજ બનાવ્યા, આ ઊંટના જે છે ઝીન ના લઈને, પછી ચૈડા હાથ ઉપાડ્યા મનકું છું મોલા હોફા મોલા, પછી ગયો ગદીર દોઢ કલાકમાં ખતમ. નથી આવી રીતે ગદીર દોઢ કલાક બે કલાકનું પ્રોગ્રામ ના હતું, ગદીર ત્રણ દિવસ નું પ્રોગ્રામ હતું. ત્રણ દિવસ માં જલતા રેત ઉપર અને સુલગતા સૂરજ ની નીચે ત્રણ દિવસ નું પ્રોગ્રામ ચાલ્યું, પછી ગદીર ખતમ થઈ. આ દોઢ બે કલાક નું ગદીર ના હતું. ક્યારે મોકો મળશે તમને દેખાડીશ અને સંભળાવીશ ત્રણ દિવસ માં શું શું થયું. એમ ના હતું કે બોલાવવા આવ્યા જમા થયા બોલ્યા અને બધા નીકળી ગયા. ત્રણ દિવસ સુધી રસૂલે ખુદા ગદીરે ખુમ ના મેદાન ઉપર બધાને રોકી રાખેલા. પણ મુનાસિબત નથી તો આપણે ડિસ્કસ નહીં કરશું. પણ ગદીર તમે કહો કે એ સાબિત કરે છે વિલાયત અમીરુલ મોમિનીન, બહાર નહીં સાબિત કરી શકે. કેમ? કારણ કે તમે કહેશો કોઈને કે તમને ખબર છે આ રસૂલે ખુદા જે છે ગદીરમાં અલીને બોલાવ્યા અને જે અલી નો હાથ પકડીને ઊંચા કર્યા અને કીધા મન કુંતુ મૌલા ફહાદા અલી મૌલા, જેનો હું મૌલા એનો અલી મૌલા. સિયાસત નારા હૈદરી કહેશે, પણ ગેર શિયા છે કબૂલ નહીં કરે. કદી એ જ પ્રોબ્લેમ છે તમારું શિયા, તમે બહુ હસાસ છો. કેમ હસાસ છે? બધું તમે આ જે છે જુમલાને કયો છો વિલાયત અલી ઇબ્ન અબી તાલિબ કેવી રીતે થાય? કીધું હા થાય છે. કીધું નહીં થાય. કીધું કેમ? કીધું તમે જાઓ ડિક્શનરી ઉપાડો, મૌલા જે છે એક વર્ડ છે જે આવે છે વલી થી, અને વલી નો એક માનો છે દોસ્ત. તો રસૂલે ખુદા કેવા માંગતા હતા કે જેનો હું દોસ્ત એનો અલી દોસ્ત. આ તમે વિલાયત ક્યાંથી લાવવા? સાબિત કરો મને. ના, પણ મોલાનું માનો જે છે વિલાયત છે એ ઉર્દુ અને ગુજરાતીમાં મોલાનું માનો વિલાયત છે, અરબીમાં મોલાનું માનો દોસ્ત પણ છે. અત્યારે મને સાબિત કરો કે કેવી રીતે દોસ્ત ના હોય ને મોલા હોય. હું કહું છું દોસ્ત છે, તમે કહો છો મોલા છે, સાબિત કરો. તમે ના કરી શકશો. કારણ કે હકીકી છે તમે મૌલા આવ્યું છે વલી થી, અને વલી નો એક માનો છે વિલાયત, પણ એક બીજો પણ માણસ છે માણસ વલીયુલ્લાહ. આપણે કે અલી વલીયુલ્લાહ એટલે શું? અલી ખુદાનો દોસ્ત છે. આ મૌલા આ વલી થી ભાઈ નો છે. યાને રસૂલે ખુદા કહે છે જેનો હું દોસ્ત એનો આ અલી દોસ્ત. પછી કઈ વાત તમે ના કહી શકો કઈ. ઇટ્સ યોર વર્ડ અગેન્સ્ટ હિઝ. There is no superiority in your talk. તમે આવી કઈ તફાવત છે જ નહીં એની વાત અને તમારી વાત સાબિત કરો. નહીં કરી શકો તમે.
એને સહારાની જરૂરત છે. કોને? મનકુંઠ મૌલાને સહારાની જરૂરત છે. ગદીરને એમને કહીશ, ફક્ત હું સાબિત કરું છું, ક્યારે ક્યારે આપણે દીનને આંખ બંધ કરીને ફોલો ના કરી શકે, સમજીને ફોલો કરવું જોઈએ, બસીરતથી ફોલો કરવું જોઈએ. આવો આયતે ફિરમાં એટલે તમે સાબિત કરો આહલે બેત મકામ શું છે, તમે શિયાળ શું બોલો છો. ખુદા આયત 33 સૂરત 33 આયા નંબર 33 એમાં છે, ખુદા લખે છે ઇન્નમા યુરીદુલ્લાહ. ખુદા માશાઅલ્લાહ અલ્લાહુમ્મા સલ્લા અલા બધા કે. પણ પ્રોબ્લેમ શું છે કે જોયા તમે આહલે બેત નિશાન બધા કે માશાઅલ્લાહ અમે પણ કબૂલ કરે છે. આહલે બેત નિશાન ખુદા છે, કુરાન તો કોઈ ઠુકરાવી નહીં શકે ત્યાં છે કયામત સુધી. એટલા માટે અમે તમને કહીએ છીએ આ અલી ની શાન જો, ફાતિમા ની શાન જો, હસનૈન ની શાન જો. કે ઓ ખોબરી જાઓ, અલી ક્યાંથી આવ્યો અહલે બૈતમાં, ફાતિમા ક્યાંથી આવી અહલે બૈતમાં, હસનૈન ક્યાંથી આવ્યો અહલે બૈતમાં. કીધું છે અહલે બૈતમાં આવે છે. કે તમે નો નો વાક્યો બે ત્રણ દિવસ પેલા સાંભળી ગયા. પોતાને દીકરાને કહે છે છોકરો હોય તો અહલે બેત માંથી હોય, બરાબર છે કે નહીં જોરભાઈ? હા કે ના? હા, અહલે બેત માંથી હોય, છોકરો હોય તો અહલે બેત માંથી હોય, બરાબર છે. કીધું તમારા ઘરમાં તમે જો નોર્મલી શું થાય છે, તમે કયો મારા અહલે બૈત મારી ફેમિલી ને લઈને જાઓ એટલે કોણ? નોર્મલી નોર્મલી એક ફેમિલી માં કોણ કોણ હોય? હસબન્ડ હોય, વાઇફ હોય અને બચ્ચા હોય, એને કહેવાય તમે ફેમિલી. અહીંયા પણ તમે ફેમિલી કવર કાઢો મેડિકલ ઇન્સ્યોરન્સ તો તમને નહીં કહેશે કે તમારા ફેમિલીમાં માં છે, બાપ છે, ચાચા છે, ચાચી છે, તમારો જમાઈ છે. તમારા ઘરમાં કોણ કોણ છે? તમે છો, તમારો વાઇફ છે, તમારા બચ્ચાઓ છે. કે તે અહલે બૈત અને આ તમે ક્યાંથી જમાઈને પકડી લાવવા અહલે બૈતમાં? તમે ક્યાંથી દીકરીને પકડી લાવવા? તમારા ઘરમાં પ્રોગ્રામ હોય તો દીકરી તો પારકી કહેવાય લગ્ન પછી, એ તમારા ઘરમાં ના કહેવાય. એટલા માટે જયારે ટ્રાન્સફર થઈ જાય છે બીજા શહેરમાં તો નમાઝ કસર થઈ જાય છે, એ તો બહાર નહીં કહેવાય. તમે કેવી રીતે ફાતિમાને નાખ્યા? અને આ તો નમાઝોની વાત, એ તો દીકરી કરતા દૂર છે. દીકરીને આવવા માટે ક્વેશ્ચન માર્ક છે, તો તમે હસનૈનને કેવી રીતે લાવો? અમે કબૂલ કરી છે અહલે બૈતનું મકામ, પણ અમે કેવી રીતે કબૂલ કરે કે તમે જમાઈને પણ લઈ આવો, દીકરીને પણ લઈ આવો, નવાસાઓને પણ લઈ આવો? આ તો આપણે જોઈએ છે નોર્મલ લાઈફમાં અહલે બૈત માણસના જે છે અઝવાજ હોય છે. તો આ અહલે બૈત ની શાન જે ખુદા ગાયન ગાય છે એ અહલે બૈત એટલે અઝવાજ એ રસૂલ, ના કે પોતાનો જમાઈ અને પોતાની દીકરી. અત્યારે તમે જવાબ આપો, જાઓ શું કરશો? જવાબ આપશો ના એવું નથી, એવું નથી, આ છે તે સાબિત છે. તમારા ઘરમાં પતિ તમે જો, મારી ફેમિલી એટલે મારી વાઈફ, મારા બચ્ચા, મારી કેવી રીતે જવાબ આપશો? અહલે બૈત ની શાન માં પણ આયત તથીર ની એક લાકડી ની જરૂરત છે. એ લાકડી જે છે આ મુબાહલા અને વાકય મુબાહલા છે. આ એક લાકડી છે કે જયારે તમે ગદીર ને આપો પછી ગદીર ઉભો થઈ જાય. આ એક લાકડી છે કે જેમ આયત તથીર ને આપો તો આયત તથીર ઉભો થઈ જાય, પછી તમે ફાઈટ કરી શકો. સાંભળો કેવી રીતે. બધા જાણે છે આ મુબાહલામાં શું થયું. ફમન હાજ કફીહ મિન બાદ મા જાઅક મિન અલ ઇલ્મ, જ્યારે કોઈ તારી સાથે હુજ્જત કરે, તારી પાસે હું ઇલ્મ મોકલાવ્યા પછી, ફકુલ એને કહી દેજે ચાલો આવ, નથી સમજતા આવ, ને દો અબના અના વ અબના આકુમ, અને પોતાના બચ્ચાઓને બોલો શું, તમે તમારા બચ્ચાઓને બોલો, તમે તમારા બૈરાઓને બોલાવો, હું મારા બૈરાઓને બોલાવું છું, હું તમે તમારા નફસોને બોલાવો, હું મારા નફસોને બોલાવું છું. આ જયારે થઈ ગયું ત્યારે બધા વિધાઉટ એક્સેપ્શન શિયા હોય કે સુન્ની હોય બધા કબૂલ કરે છે કે મુબાહલાના મેદાનમાં રસૂલે ખુદા સાથે ચાર માણસ ગયા, એક તો ફાતિમા ઝહરા, નિસા અના વ નિસા આકુમ,
બે બચ્ચા અબના અના વ અબના આખું પણ આપણને આનાથી અત્યારે કામ નથી, આપણને આનાથી કામ છે અનફોસના વ અનફોસકું. આ જે છે હું લઈ આવ્યો છું મારા નફ્સને, યાને જેવી જેવો હું છું એવો એવો મારો નફ્સ. નફ્સ એટલે શું? સોલ, રૂહ, આપણું જે સ્પિરિટ હોય છે. રસૂલ ખુદા કહે છે જેવો જેવો મારો નફ્સ એવો એવો અલીનો નફ્સ. અત્યારે જે પણ મને વલી સમજ્યા અલીને વલી સમજો, જે મને દોસ્ત સમજ્યા એ અલીને દોસ્ત સમજો. કમ ઝરફિયત હો અને તમે મને દોસ્ત સમજતા હો તો તમારા માટે અલી દોસ્ત છે, પણ તમારી મારફત વધારે હોય અને તમે મને મૌલા સમજતા હો તો પછી અલી તમારો મૌલા. પછી ગધીર નું માથું મતલબ નીકળે છે. પછી તમે બહાર જઈને જેની સાથે મુનાઝરો કરો, કરો ડિબેટ કરો, કરો. આ પછી જે છે આપણે અહીંયા આવે અહેલ બૈત નિશાન આયત અથીર. આ જે છે અહેલ બૈત જે છે પ્રોબ્લેમ છે. અમે જે છે અઝવા રીતે સમજે છે. તમને ખબર છે સુન્ની તારીખમાં એક બહુ મોટા આલિમ ગુજર્યા છે ફખરુદ્દીન રાઝી, જેને કહેવાય છે ઇમામુલ મુશક્કિકીન. મુશક્કિકીન શક થી આવે છે. ઇમામ છે શક કરવા વાળામાં, એને બધા શક કરવા વાળામાં સૌથી લીડર. એનું નામ શા માટે ખબર પડ્યું છે? કારણ કે જે પણ વસ્તુ શિયતના અકાયદમાં છે એને બધી માત વસ્તુઓ પર બધા ઇસ્યુ પર શક કરતો હતો. એમ એવી ઝરફિયત હતી કે આપણે નામ રાફિઝી પાડતો હતો અને હંમેશા એક એક વસ્તુ ઉપર શક કરે. નામ પડી ગયું ઇમામુલ મુશક્કિકીન, બધાના શક કરવા વાળાઓમાંથી લીડર. એક કિતાબ લખે છે, મારૂફ કિતાબ છે, એકેડેમિક સર્કલમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, તફસીર કબીર. તફસીર કબીર કહેવાય છે. એક તફસીર લાંબી તફસીર લખે, બધા ઠેકાણે હત્તા આયત તફસીરમાં આવીને ક્વેશ્ચન માર્ક કરે છે. ના થઈ શકે, આ શિયોનો અકીદો બરાબર નથી. ઇલ્લા કે આવે છે આયે મુબાહલામાં. જયારે આયે મુબાહલામાં આવે છે, વાંચે છે, હાથ ઉપર કરી નાખે છે, અત્યારે આમાં હું કઈ નહીં કહી શકું. પછી લખે છે પોતે કે જે છે આ આયત સાબિત કરે છે કે જયારે રસૂલે ખુદા ગયા એ પોતે નકલ કરે છે. રસૂલે ખુદા ફાતિમાને લઈને, અલીને લઈને, હસનેનને લઈને ચાર માણસ ઓલા મકામે મુબાહલા પાસે ગયા. પછી રસૂલે ખુદા પોતાની અબા કાયડા ઉપર ઉઠાયડા. પછી ફાતિમાને કહે છે અંદર આવી જા, અલીને કહે છે અંદર આવી જા, હસનને હાથમાં લીએ છે, હા હુસેનને હાથમાં લીએ છે, હસનને જે છે પોતાના પાસે ફરીથી નજદીક કરે છે. જયારે આ થઈ જાય છે આંખો આસમાન ઉપર કરે છે અને કહે છે અલ્લાહુમ્મા હા ઉલા અહલ બૈતી, એ પરવરદિગાર આ મારા અહલ બૈત છે. જે માણસ હર વસ્તુ શિયા ઉપર શક કરતો હતો મુબાહલાની આયત ઉપર આવે છે, હાથ ઉપર મૂકી દે છે, આની ખિલાફ હું ના કહી શકું. આ લાકડી જયારે તમે આયત તથીરને આપશો ત્યારે ખબર પડશે. આજે વિલાય, આજે તથીરની વાત, આજે ઇસ્મતની વાત, આજે માસુમિયતની વાત જે ખુદા અહેલ બૈત માટે કહે છે, અઝવાજ માટે નથી. કારણ કે મોબાઈલ સાબિત કરે છે કે કોણ અહેલ બૈત માં છે. તમે સમજ્યા? એક વસ્તુ ઉપાડીને બાય ડિફોલ્ટ સમજી લેવાનું કે અમે ગધીરને સમજી લીધા એક વસ્તુ છે, પણ સમજો કે આ વસ્તુ ડિસ્કસ ના થઈ અને તમારી સાથે બહાર કોઈ ડિસ્કસ કર્યું. હું શિયા છું, ગધીર છે, એ ડિસ્કસ તમારી સાથે કરશે પછી તમે અટકાઈ જશો.
એટલા માટે પહેલાથી કહું છું, બસીરત 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 સમજીને ઇસ્લામને કબૂલ કરો, સમજીને અહેલે બૈતની મારફત હાસિલ કરો. તમે સમજ્યા? અત્યારે આવો તમને દેખાડું, આ તમે સાંભળ્યા, અત્યારે તમને મોજીઝતુલ બેસાતના બારામાં દેખાડું કે ખબર પડે આ બિલા ફસલિયત આપણે નાના નાના બાળકોને આપણે શીખવાડે છે. અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ના મુહમ્મદુર રસૂલુલ્લાહ, અશહદુ અન્ના અલીયુન વલીયુલ્લાહ, વસિયુ રસૂલુલ્લાહ વ ખલીફતુહુ બિલા ફસલ. આ બિલા ફસલિયત તમને ખબર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ એઝ ઇમ્પોર્ટન્ટ છે કે જેવી રીતે વિલાયત નું ઇમ્પોર્ટન્સ છે. તમે બિલા ફસલિયત કાઢી નાખો તો વિલાયત ની અહેમિયત ઓછી થઈ જાય છે. યાને કે અગર કોઈ બિલા ફસલિયત ના હોય, બિલા ફસલિયત તમે સમજો છો કે રસૂલ પછી તાબડતોબ અલી, એને અગર આપણે સાબિત ના કરે એક, અથવા એને આપણે ઇનકાર કરે બે, અથવા એને આપણે સાબિત ના કરી શકે, તો એનો મતલબ કે રસૂલે ખુદા અને અલીના વચ્ચે કોઈ આવ્યું છે રસૂલ પછી, એનો મતલબ એ માણસનું મકામ અલી થી વધારે. આ ના કબૂલ કરી શકીએ આપણે. તો જેવી રીતે આપણા માટે વિલાયત ઇમ્પોર્ટન્ટ છે, બિલા ફસલિયત પણ ઇમ્પોર્ટન્ટ છે. એકેડેમિક સિસ્ટમ મને ખબર નથી હું પોગાડી શક્યો છું કે નહીં તમને. આ બિલા ફસલિયત બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બીજું આવી જાય રસૂલ ખુદા અને અલીના વચ્ચે, એને એનો મતલબ એ કે એ માણસનો મકામ અલી થી વધારે, કારણ કે અલીના પહેલા જે છે અલી રસૂલ ખુદાનો વસી ભાઈનો. ના કબૂલ કરી શકીએ આપણે. તમે સમજ્યા? આવો તમને મોજીઝતુલ બેસાત દેખાડું. આ મોજીઝતુલ બેસાત નું રાવી જે છે, જેની સાથે આ વાકયો થયો છે ને, જે બયાન કરે છે, અનસ ઇબ્ને માલિક, એ રસૂલ ખુદાનો એક સહાબી હતો. એક વખત મદીનાની મસ્જિદમાં બેસેલા ના, એના માથા પર ને મોઢા પર જે છે સફેદ દાગો આવી ગયેલા છે, સફેદ દાગો. આંખમાંથી નાબીના હતા, સહાબા હતા, પણ બધા સહાબા જરૂરી નહીં હોય કે જેથી સારો સીઓ મોઆવિયા પણ સહાબા હતો. આ માણસ અનસ ઇબ્ને માલિક જે છે મસ્જિદમાં બેસે છે, એક માણસ આવીને એને, કારણ કે નામ ડિસ્કશન તો થતા હોય છે, ગુફ્તગુ થતી હોય છે, એક માણસ આવીને કહે છે, અનસ તું તો જે છે રસૂલ ખુદાનો સહાબી છે, અને જે મને ધારું છું હું રસૂલ એકીએ છે, એ જે હું ધારું છું, હું સાંભળ્યો છું કે રસૂલ ખુદા કહે છે આ જે દાગનો, જેને આપણે કહેવાય છે લેપ્રસી, લેપ્રસીને શું કહેવાય, લેપર, આનું જે બીમારી જે છે મારી ઉંમરમાં કોઈને ના થાય, ખુદા જે છે ઉપાડી દીધો છે. આ રાવી કહે છે તો તારા મોઢા પર આ કેવી રીતે આવ્યું દાગ? કીધે આ હાલીએ છે, કીધે આ કહર છે ઓલા અબ્દે સાલે અલી ઇબ્ને અબી તાલિબ નો, અમીરુલ મોમિનીન નો કહર છે આ. આ જેવી રીતે સાંભળ્યા રિવાજ કહે છે, બધા બધા જે સાંભળેલા મસ્જિદમાં બધા આવ્યા, શું વાત કરે છે આના, શું વાત કરે છે, અમને કે શું થયું, શું થયું, એ ગોગો મચી ગયું. અનસ કે ખબર કે હું તમને કહીશ, મરવા પહેલા મને મારા આ બોજ મારા દિલમાંથી કાઢી નાખો છે. બધા બેસી ગયા. કીધું એક વખત એવું થયું કે શામના ઇલાકાથી દૂરથી એક માણસ આવ્યો અને રસૂલે ખુદાને માટે એક ત્યાંથી બહુ જ ફાઇન કાલીન લઈ આવ્યો, બેસાત, મોજીઝતુલ બેસાત, કાલીન નું મોજીઝો. કીધું મોજીઝો એ કાલીન લઈ આવ્યો, બહુ આલીશાન કાલીન. કીધું રસૂલે ખુદા હું તમને ભેટ કરવા માંગુ છું, ગિફ્ટ કરવા માંગુ છું. રસૂલ ખુદા કીધા હા એ મૂકી દે, ખોલી ના, આ જે કાલીન છે આજ પણ થોડી વધારે મોટી. કીધું જેવી રીતે કાલીન ને પહેન કરવામાં આવ્યો, પક્ષ કરવામાં આવ્યું, રસૂલ ખુદા મને કહે છે આ ચંદ માણસો ને તમે તું બોલાઈ આવો. રિવાજ કહે છે, આ પોતે કહે છે, મને કીધા કે ઉમર ને અબુ બકર ને બોલાવો, ઉમર ને બોલાવો, ઉસ્માન ને બોલાવો, તલ્હા ને બોલાવો, ના અબુ બકર ને બોલાવો, ઉમર ને બોલાવો, ઉસ્માન નું નામ નથી, અબુ બકર ને બોલાવો, ઉમર ને બોલાવો, તલ્હા ને બોલાવો, ઝુબેર ને બોલાવો, સાદ ઇબ્ને અબિલ વકાસ ને બોલાવો, સઈદ ઇબ્ને ઝૈદ ને બોલાવો, અબ્દુર રહમાન ઇબ્ને ઔફ ને બોલાવો, આ બધા માણસો ને બોલાવો. અમારી પાસે ટાઈમ નથી, હું તમને કહું આ શા માટે આ માણસોને રસૂલ ખુદા બોલાય. તારીખ નો એક અજીબ બ્લેક સ્પોટ છે આપણા પર. એનીવે ક્યારે મોકો મળશે તો કરીશ. આ બધાને બોલાય, બધા આવ્યા, કીધું બધા આ કાલીન ઉપર બેસી જાઓ. બધા બેસ્યા. રસૂલ ખુદા અનસ ને કહે છે તું પણ બેસી જા. અનસ બેસ્યા. રવાજ નકલ કરું છું તમને, મને ક્યારેક ક્યારેક કોઈ કોઈ જમાતમાં કેવું પડે છે,
આ રિવાયત જે છે એ ઘણા કિતાબોમાં છે. અલ ફઝાઇલ જે ઇબ્ન શાદાને લખી છે, મનાકિબ આલે અબી તાલિબ કે જે બુઝુર્ગ આલિમ ઇબ્ન શહર આશુબે લખી છે, મદીનતુલ માઆજિઝ સૈયદ હાશિમ બહરાની લખી છે. પણ હું જે નકલ કરું છું અહમદ ઇબ્ને મુહમ્મદ ઇબ્ને અરદબીલી નજફીની કિતાબ હદીકતુ શિયા. આ બધું રેફરન્સ પછી અત્યારે વોટ્સએપ તો નહીં નીકળે ને, રેફરન્સ છે જોઈને ગોતી લો. હદીકતુ શિયા, આ જે નામ અહમદ ઇબ્ને મુહમ્મદ અરદબીલી નજફી હું કહું તો તમને નહીં ઓળખો, શાયદ એક બે માણસ ઓળખી જાય, પણ એનું મારૂફ નામ કઈ તો બધા ઓળખે. અહમદ ઇબ્ને મુહમ્મદ અરદબીલી નજફી ના ઓળખો, મુકદ્દસ અરદબીલી ને તો ઓળખો. મુકદ્દસ અરદબીલી ની કિતાબ હદીકતુ શિયા માં છે કે જે છે કાલી ના બી બધાને જે છે કિતાબ આપ બેસી જાઓ, બધા બેસી ગયા. અનાસ ઇબ્ને માલિક તું પણ બેસી જાઓ, એટલે હું પણ આવીને બેસી ગયો. રસૂલ ખુદા નું કહી દીધા, કહી દીધા, બેસી ગયો. બાજુમાં જે છે અમીરુલ મોમિનીન હતા, કે તે અલી તું પણ બેસી ગયો, ધાય બેસી ગયા. કે તે અલી અત્યારે તું જે છે હવાને હુકમ આપ કે આ કાલીને લઈ જાય, આ હવા તારા તાબે છે. અરે સુલેમાન જયારે હવાની ઉપર જે છે કબજો રાખતો હતો, તો અલી તું કોણ? તું તો ફખરે સુલેમાન છે. ફખરે સુલેમાન છે તું, આ તાબે છે તારા. કીધું કહે રસૂલલ્લાહ શું કહું? કીધું એને કે ફકત તને લઈ જાય. તો રસૂલ ખુદાના કેવાથી મોલા અલી કહે છે યા રીહ ઇહમિલીના, અમને લઈ જા. બસ એક જુમલો આવો કે એક મરતબા હવાનો ઝોકો આવ્યો અને આ પૂરી કાલીન આ બધા માણસો લઈને હવામાં છે નીકળી ગઈ ત્યાંથી. અત્યારે અનસ ઇબ્ને માલિક પોતાની રિવાયત નકલ કરે છે, કીધું અમને લઈ ગઈ પહાડો ઉપરથી, જમીનો ઉપરથી, પાણી ઉપરથી લઈ ગઈ, લઈ ગઈ, લઈ ગઈ, લઈ ગઈ. એક પહાડ પાસે જઈને અમને ઉતારી પોતપોતાના મેળથી, જેવી રીતે ઉતારી રહી અને જે છે બધા કાલીન બેસી ગયા. આ બધા હું બધું શોર્ટ કરું છું, હમણાં તમને ટાઈમ નથી જો, હમણાં તો મસાહેબનો ટાઈમ તો આવી ગયો, પણ હજી 10 મિનિટ લાગશે પછી મસાહેબ થશે. એ તો બધા જે છે ઉડીને આવ્યું, પહાડ પાસે બેસી ગયા, બધા ઉઠે છે. અલી કહે છે તમને ખબર છે તમે ક્યાં છો હમણાં? કીધું ના અમે નથી જાણતા. કીધું હું તમને કહીશ, આ એ જગ્યા છે કે જ્યાં જે છે અસહાબે કાફ ને કબરમાં નાખવામાં આવ્યું. સુરે કાફ છે 30 તકરીર મારી આ ફક્ત દાસ્તાન સુરે કાફ ઉપર, પણ ક્યારે ત્યારે નથી માહે રમઝાન. સુરે કાફ ની અહસિબતુમ અન અસહાબુલ કહફ વર રકીમ કાનુ મિન આયાતિના અજબા. આ એ જગ્યા છે કે જ્યાં અસહાબે કાફ ને દફન કરવામાં આવ્યા છે, પણ અમારા માટે એ અસહાબે કાફ ને ખુદા જિંદા કરશે તો ચાલો આપણે એને સલામ કરશું. ત્યાં જે છે ઉતરે છે, જાય છે. પેલા જે છે રવાત અનસદ માલે કહે છે કે જે પેલા અબુ બકર અને ઉમર ગયા, અસલામ આલે કે અસહાબે કાફ, નો રિપ્લાય, જવાબ ના આવ્યો. એ હાઈટા બધા ગયા, અસલામ અલેકુમ, અસલામ અલેકુમ, વાલેકુમ સલામ ના આવ્યો. અલી કે જે હતો હું જાણું. અસલામ અલેકુમ અસહાબુલ કહફ વર રકીમ અલ્લદી કાનુ મિન આયાતિલ્લાહ અજબા. પૂરી આયત જે છે ખુદા રસૂલ મોલા અલી જે છે તિલાવત કરે છે. રસૂલ ઇમામ ની જુમલો ખતમ થવું ના હતું કે બધા એક સાથે કીધા વો અલયકે સલામ યા અમીર અલ મુમિનીન યા વસીય રસૂલ રબ્બિલ આલમીન. અમારો સલામ તમારી ઉપર કે જે રસૂલ ખુદાના વસી છો. આ એક વસ્તુ બહુ દંગ આવર હતી, તાજુબાવર હતી. આ બધા કેવા મહિના, પણ સલામ નો જવાબ તો વાજિબ છે. તો અમે જવાબ આપ્યા તો કેમ, અમે સવાલ કે સલામ કહી રહ્યા તો કેમ જવાબ ના આવ્યો? બધું ખબર આપણે પૂછીએ એમને કે જે અસહાબે કહફ મારા જે આવ્યા વાળા સાથીઓ છે, જયારે તમને સલામ કહી રહ્યા તો તમે જવાબ ના આપ્યા, પણ હું તમને સલામ કરું છું તો કેવી રીતે તમે મને જવાબ આપ્યા?
તો ત્યાંથી અસાબે કાફ કહે છે યા અમીર અલ મોમિનીન તમે અમારા કરતા વધારે સારી રીતે જાણો છો અમે દુનિયાથી ચાલ્યા ગયા છે દુનિયાના હુકમ અમારી ઉપર લાગુ નહીં થાય એ દુનિયામાં જે રહેવા વાળા છે એમાં માટે છે કે જે સલામ કરો તો જવાબ આપે તો એક તો આ વાત ક્લિયર થઈ ગઈ પણ પછી આવ્યું કે તમે કેમ એમને સલામનો જવાબ ના આપ્યા અમને મને આપ્યો છો કીધું અમારી પાસે ખુદા પા ખુદાએ અમને ઇજાજત આપ્યું છે કે ફકત અને ફકત યા નબીના સલામને જવાબ આપીએ કે નબીના વસીના સલામના જવાબ આપીએ ફકત ઇજાજત છે યા કોઈ નબી અમને સલામ કરે તો હું અમને સલામ નો જવાબ આપું યા નબી નો જે વસી હોય અને તમે જાણો છો અને અમે જાણીએ છીએ કે રસૂલ ખુદા નો વસી તમે છો આ વાત થઈ ગઈ એક મર્તબા જે છે રસૂલ ખુદા ના વસી અમીરુલ મોમિનીન ટર્ન કરે છે બધા પાસે જોઈ રહ્યા છે કીધું તમે સાંભળી રહ્યા શું અસાબે કહફ કીધા કીધું હા અમે સાંભળી રહ્યા આયાત સમજમાં આવ્યું શું કીધા કીધું હા સમજમાં આવ્યું કે તમે અલ્લાહના રસૂલના વસી છો પણ જેને ફરી જવું હોય તો પછી બે મહિનામાં ફરી જાય એક રાતમાં ફરી જાય ત્રણ દિવસમાં ફરી જાય ત્રણ દિવસમાં જે છે ઝહરાનો ઘરને જે છે આગ લગાડો પછી જે છે રસૂલ આનાસબ્દ માલિક કહે છે આ ખતમ નથી થઈ અત્યારે તો ચાલુ છે કીધું બેસી જાઓ અલી કહે છે આપણે ફરીથી જવું છે બેસી ગયા ઉઠા અત્યારે શોર્ટ કરું છું ફાસ્ટ ફોરવર્ડ કરું છું રિટર્નમાં જે છે બે ત્રણ દાસ્તાન થયા એ આપણને નથી કેવું એ જે છે ફાસ્ટ ફોરવર્ડ કરીને રસૂલે ખુદા પાસે જે છે જવાના હતા તો અમીરુલ મોમિનીન કહે છે આપણે એ ટાઈમે પહોંચશું વચમાં જે છે ઉભા રહી જાય છે કારણ કે ગ્રુપ થાય છે મગરબની નમાઝ પડે છે પછી ફરીથી બેસી જાય છે એ મગરબની નમાઝ પહેલા કઈ બહુ ફાઇન દાસ્તાન હતા પણ તે મૂકી દો ટાઈમ નથી એટલે બેસી ગયા મગરબ ની નમાઝ પઢી બેસી ગયા ફરીથી જતા હતા તો અમીરુલ મોમિનીન કહે છે આપણે જયારે મદીનામાં પહોંચશું ત્યારે રસૂલે ખુદા પોતાની પહેલી રકાત ખતમ થઈને ઈશાની પહેલી રકાત ખતમ થઈને સેકન્ડ રકાતમાં હશે ત્યારે આપણે પહોંચશું એવું જ થયું આ જે છે હવા આવી કાલીન લઈ ગયું મસ્જિદ નબીમાં આવ્યા ત્યારે જોયા કે ઈશાની નમાઝની પહેલી રકાત થઈ ગઈ બીજી રકાતમાં હતી બધા સામેલ થયા નમાઝ પઢી કે એક મર્તબા જે છે રસૂલે ખુદા મળે છે ના આના શબ્દ માલિકની રિવાજ જારી છે એનું નકલ એનું વર્ણન એનું ડિસ્ક્રિપ્શન એનું બયાન જાય છે એ જે છે રસૂલે કહે છે રસૂલે ખુદા મૂળ્યા મારી પાસે જોયા કીધું તું જોયો કે શું થયું તો આના શબ્દ માલિક કહે છે હા હું જોયું કીધું અત્યારે તું કે તું મને કહેશે કે શું શું થયું કે હું તને કહું શું શું થયું આ રિવાજ છે ધૂમના છે આ રેફરન્સ આપી દીધો તમને તો અનસદ માલિક ની અલ્ફાઝ છે કીધું યા રસૂલલ્લાહ આ વસ્તુ તમારા દેહાંતથી વધારે શીરીન લાગે તમે ફરમાવો પછી અનસદ માલિક કહે છે રસૂલે ખુદા બયાન કરવા માંડ્યા એક એક વસ્તુ એવી રીતે બયાન કર્યા જેવી રીતે અમારી સાથે કાલીન ઉપર હોવું એક એક ડિટેલ બયાન કર્યા પછી જયારે ખતમ થઈ ગયું કે તમે આવ્યા અને મારી બીજી રકાતમાં તમે જોઈન કર્યા યા રસૂલલ્લાહ એમ લાગે છે કે તમે અમારા સાથે સાથે હતા કીધું એને મુખ અત્યારે સાંભળું તને શું કહું છું તું જોયો કે અસાબે સાફ શું કીધું અલીના બારામાં કીધું હા આપણે જોયા તાજુબ કર્યા રસૂલે ખુદા અમારે જવાબ ના આપ્યો અલી જેવી રીતે કીધા ફટાક કરીને જવાબ આવ્યો પછી કહે છે તમે જે છે નબી હાવ ફકત નબીને જવાબ આપી શકે અથવા નબીના વસીને આપી શકે અચ્છા અસાબે કાફ અસાબે કાફ નો મરતબો તમે જાણો છો આ નાની શખ્સિયત નથી આ આ જયારે રજત નું મકામ આવશે સલમાન આવશે અબુઝર આવશે અબુ દુજાના અંસારી આવશે ફુલાન આવશે અસાબે કાફ ને ઉઠાવવામાં આવશે જાઓ તમે ઇમામે જમાના ની દૌલતે કરીમામાં સામેલ થઈ જાઓ આ મકામ છે અસાબે કાફ એની વેત ત્યારે આપણે ડિસ્કસ કરશું કીધું અજબ છે અમે બોલ્યા કોઈ જવાબ ના આવ્યું અલી બોલ્યા જવાબ આવ્યું પછી વસીઓ રસૂલના હિસાબથી રસૂલે ખુદા અનસિદ ને કહે છે અનસિદ ને માલિક ને કહે છે અનસ તું સાંભળ્યો કીધું હા સાંભળ્યો કીધું યાદ રાખ તું બરાબર જોયો કીધું હા જોયો કીધું અગર એક વખત આવે કે અલી તારી પાસે ગવાહી માંગે આ વાકયા માટે તો આયા તું ગવાહી આપશે અરે રસૂલે ખુદા યકીનન હું ગવાહી આપીશ હું જોયો છું આંખોથી જોયો છું યકીનન જયારે મને અલી કહેશે શહાદત અને ગવાહી આપવા માટે હું હાજર છું
હું ગવાહી આપીશ. કીધું બસ યાદ રાખજે. ટાઈમ બઝર થતું ગયું, રસૂલે ખુદાનું વફાત થયું, સકીફા થયું, પછી અલી જે છે આવ્યા કે જે મારું હક લઈ લેવામાં આવ્યું છે. કીધું શું હક? કીધું હું જે છે બિના ફસલિયત નું શાહકાર છું, બિના ફસલિયત નું મુસ્તાક છું. કીધું કોણે કીધું? કીધું મારું હું વસીએ રસૂલુલ્લાહ છું. કીધું કોણે કીધું? કીધું અનસ ઇબ્ને માલિક ને પૂછો. અનસ, આયા તું ઓલા દિવસે ના જોયો કે શું થયું? બધાને કહી દે કે શું છે તો ખબર પડી જાય કે અસહાબે કાફ કોને વસીએ રસૂલુલ્લાહ કીધા છે. એ વખત અનસ કે છે, કદ નસી તુલે ખેબરી, યા અલી હું બૂઢો થઈ ગયો છું, ભૂલી ગયો છું, હું ભૂલી ગયો છું. લકદ નસી છો લિખે બેરી, હું બૂઢો થઈ ગયો છું, બુઢાપામાં અમારા ઝેનમાં નથી. એ વખતે અમીરુલ મોમિનીન ઉઠે છે કે અનસ, તું ખુદાના રસૂલને વાદો કર્યો હતો, ખુદાના રસૂલને જે તું વાદો કર્યો છે એને અત્યારે તું તોડ્યો છે. અગર જો તું ઝૂઠ સાચું કહેતો હશે કે તું ભૂલી ગયો મને પ્રોબ્લેમ નથી, પણ હું ખુદા ઉપર મૂકું છું કે અગર તારા ઝેનમાં હોય અને છતાં તું છુપાવી રહ્યો છે હક ને, મારો હક ગસ્ત કરવાને માટે તું બધાને બીજાને મદદ કરે છે, તો ખુદા આ ઝૂઠને તારા મોઢા ઉપર જાહેર કરશે. એક, ખુદા તારા પેટમાં ભૂખ નાખશે. બે, અને ત્રીજું, ખુદા તારા આંખની રોશની લઈ લેશે. અનસ ઇબ્ને માલિક કીધું કે જેવી રીતે અમીરુલ મોમિનીન બેસ્યા અને હું મસ્જિદ થી બહાર જવા માટે ઉઠ્યો, ત્રણ અઝાબ ખુદાના આવ્યા. એક તો મારી આંખની નિબીનાઈ ચાલી ગઈ, બીજા એક લમ્હામાં મારા મોઢા ઉપર આ દાગો આવી ગયા, અને ત્રીજા મારા પેટમાં એવી શિદ્દતની ભૂખ લાગી કે એ જમાનાથી લઈને આજ સુધી હું માહે રમઝાનના રોઝા નથી રાખી શકતો. મસ્તી ના થાય વિલાયતની, મસ્તી ના થાય અલીની, મસ્તી ના થાય ઇમામતની. આ એક જોડો અને કહે છે આપણે વિલાયત ના હિસ્સામાં આપણે મનનો ના ચલાવ. વિલાયત ના હિસ્સામાં ખુદા બહુ પોઝેસિવ છે. મને ખબર નથી પોઝેસિવ ને શું કહેવાય, પણ બહુ જ છે. મારી વસ્તુ વિલાયત માં મસ્તી ન કરો. આ અનસ ઇબ્ને માલિક કહે છે, હું ચાહું છું મરવા પહેલા આ જે છે બોજ મારા દિલમાંથી નીકળી જાય, તાકે માણસ નો ખબર પડે કે અલી ની મુખાલફત કરો તો આવું થાય. મારાથી ભૂલ થઈ ગઈ, પણ ભૂલ થઈ ગઈ એટલે શું? અને કોઈને મારી નાખો પછી કેમ મારાથી ભૂલ થઈ ગઈ? એ મારા માણસ જીવતો તો થવાનો નથી. એક વખત એ ખિલાફત ચાલી ગઈ, તમે કયો ભૂલ થઈ ગઈ, 25 વર્ષ સુધી તમે જે છે ખુદાના પ્લાન ને જે છે તબદીલ કરી નાખ્યો. ખુદા નહીં મૂકે, પણ આ એક છે કે જે આપણે જોયા કે વિલાયતની મુખાલફત કર્યા તો શું થયું, પણ એના સામે એવા એવા છે કે વિલાયત સાથે એવો રિશ્તો કે વિલાયતના હામી અગર જો મરી ગયા તો જેવી રીતે કે હું મરી ગઈ. આજે જે છે શહેઝાદીને પુરસો આપવો છે કે નહીં? ઓને મોહમ્મદ, આ બીબીનો મરતબો વિલાયતના કારણે છે. અજીબ અજીબ કારણ, સાત સાત વિલાદ સાથે, સાત સાત હંમેશા દેતે હુસૈન સાથે. જયારે શહેઝાદી જે છે બુઝુર્ગ થવા માંડ્યા, સિંહ જેવી રીતે વધતું ગયું ત્યારે જે છે માંગા આવતા ગયા શાદી માટે, વિવાહ માટે માણસો આવતા હતા અમીરુલ મોમિનીન પાસે. અમને જે છે શહેઝાદી સાથે, શહેઝાદી નો હાથ ખબર, અમને જે છે શહેઝાદી સાથે વિવાહ કરવો છે. અબ્દુલ્લાહ ઇબ્ને જાફરે તૈયાર નું માંગવા આવ્યો, બીજું બીજા બધાને ના, અબ્દુલ્લાહ તને આપું છું, તમારા ભાઈ નો દીકરો છું, પણ એક શરત સાથે. શરત એ છે કે નિકાહમાં જે છે શરત રાખું છું કે જ્યારે અગર હુસૈન સફર ઉપર જાય અને ઝૈનબ તકાઝા કરે કે એને હુસૈન સાથે જવું છે તો તું ના નહીં પાડશે. હાથોને જોડી નાખે જનાબે અબ્દુલ્લાહ, મૌલા હું જાણું છું, મારફત રાખું છું હુસૈન ઇબ્ને અલીને,
અને હું બચપણથી જોઉં છું કે શહેજાદીનું મકામ નઝીમાના નજીક અને કેટલી મોહબ્બત છે ભાઈ અને બેનના વચ્ચે. હું ક્યારે વચમાં હાયલ નહીં બનું, હું ક્યારે વચમાં હાયલ નહીં બનું. આ શરતને કબૂલ કર્યા ઇમામે, નિકાહ પડાવ્યા, પછી ગઈ વાત. પણ હંમેશા જે છે જનાબે ઝૈનબ ઇમામ હુસેન સાથે સાથે હતા, હંમેશા સાથે સાથે હતા. એટલા હદ સુધી સાથે હતા કે કરબલાના હર પહેલુમાં તમે જો તો સાથે છે. એ મારા ભાઈ હુસેન, હું તારી સાથે હંમેશા છું. તમે જ્યાં જ્યાં જશો ઝૈનબ તમારી સાથે હશે. તમે અગર મદીનાને મૂકશો તો ઝૈનબ પણ મદીનાને મૂકશે. તમે અગર જો તમારું હજને ઉમરામાં તબદીલ કરશો તો ઝૈનબ પણ પોતાનું હજને ઉમરામાં તબદીલ કરશે. તમે અગર કરબલા જશો તો હું પણ કરબલા જઈશ. એ મારા ભાઈ, એ મારા ભાઈ, કરબલામાં મરદા તમારા હવાલે, બહેરાઓ મારા હવાલે. એ ભૈયા, એ જે અસરે આશુર સુધી તમારા હવાલે, શાને ગરીબ અમારા હવાલે. હજી કહું તમને, અરે એમ કે આ જમાને હાલ છે, વધારે કહું. એ ભૈયા, તમે અસગરને લઈને કરબલામાં સુઈ જાઓ, હું સકીનાને લઈને શામમાં સુઈ જાઉં. જ્યાં જ્યાં હુસેન હોય સાથ સાથ જે છે ઝૈનબનું પગથિયું નજર આવે છે. યહાં તક સુધી કે એક મર્તબા શબે આશુર આવી ગઈ, પોતાના ખાયમાં એક અજીબ મંઝર છે, ઓમ મોહમ્મદ સામે બેસેલા છે, આ મામા જે છે બનાવી રહ્યા છે, એમને સામે બેસીને જે છે એમને તલકીન આપે છે, જો મારા બેટાઓ, જો મારા દીકરાઓ, તમે જે છે અજી મુર્તઝાના નવાસાઓ છો, જાફરે તૈયાર ના પોતરાઓ છો, એવું કઈ હરકતે આવતીકાલે શહાદત ના મંઝર પર ના કરતા કે હું જે છે ફાતમા ઝહરા ના સામે શર્મિંદા થઈ જાઉં. આપણી જાન ને હુસેન મારા ભાઈ ના જાન ના સામે કુરબાન કરી લેજો. મને જે છે રૂસિયા નથી થવું મારા માદર ફાતિમા ના સામે. આ તલકીન થતી ગઈ, રોજે સુબે આશુર નમુદાર થયું. એક વર્તમાં જે છે જંગ છે, જંગ ચાલુ થઈ ગઈ, એક એક કરીને શહીદ આવતા હતા. વારંવાર જે છે, વારંવાર જયારે પણ ઝૈનબ ની નજર ઓન મોહમ્મદ ઉપર પડતી, એક જ જુમલા કહેતા, હજી તમે શહીદ નથી થયા, હજી તમે શહીદ નથી થયા. નાના નાના બાળકો હાથ જોડીને કે છે, અમ્મા અમે જે છે જાય છે આકા હુસેન પાસે, પણ ઇજાજત નથી આપતા જંગ ની. કે છે તમે તો જે છે મારી ઝૈનબ ની નિશાનીઓ છો, મારા અકબર મારા ઉપર કુરબાન, મારો સજ્જાદ તમારા ઉપર કુરબાન, નથી ઇજાજત આપતા. જો ઘણો ટાઈમ થઈ ગયો, ઝૈનબ ને લાગ્યો હતો પણ પોતે કઈ કરવું પડશે. એક વખત ઝૈનબ જે છે હુસૈન ના ખેમા માં જાય છે, ઝૈનબ ને આવતા જોયા, હુસૈન જે છે ઉભા થયા. ઝૈનબ, એવું શું કામ હતું કે તમે આવ્યા, મને બોલાવી દેતો હતો? કીધું, નહીં ભૈયા, એક હું તમારી પાસેથી એક વાત કહેવા માંગુ છું. કીધું, હા કહો. કીધું, ભૈયા તમે વારંવાર મને બચપનથી કહેતા હતા કે એ ઝૈનબ તારી માટે તારી પાસે કોઈ હાજત હો તો હુસૈન પાસે માંગ, પણ હું ક્યારે તમારી પાસે ના માંગી. હુસૈન કે છે હું તડપી રહ્યો છું, તું કઈ મારી પાસે માંગ. કીધું, આજે હું માંગવા આવી છું. કીધું, શું બોલ, તું તને આપીશ. કીધું, હે મારા ભાઈ, મારા ઓન મોહમ્મદ ને ઇજાજત આપી દે તમારી ઉપર કુરબાન થઈ જાય. અરે સાંભળવું હતું, એક મરતબા હુસૈન ના આંખો માંથી આંસુ જારી, એ ઝૈનબ આટલા 50 વર્ષ પછી મને પૂછી, પણ શું હાજત માંગી. પણ વાદો કરી દીધેલો, જાતને ઇજાજત આપું છું, પણ હું પોતે ઓન મોહમ્મદ ને જંગ માટે મોકલાવીશ. એ આવ્યા નાના નાના બાળકો, એકને રાખે છે ઉપર, બીજાને રાખે છે ઉપર, દુઆ પડે છે, જાઓ તમે એને જિહાદ કરો, ઇન્શાઅલ્લાહ મારી દામ મારી ફાતમા ઝહરા તમને અનકરીબ મળશે. જંગ થઈ ગઈ. એક વખત જે છે એક બાળક પડે છે, બીજી પુરસા જેવું છે એવું જનાબે ઝૈનબ ને આ, અને પુરસાનું કારણ તમે સમજો કે શું અને શા માટે ઝૈનબ ને આ ખાસ પુરસાની જરૂરત આપણે છે આપવા માટે.
પેલા એક છોકરો પડ્યો, પછી બીજો દીકરો પડ્યો, અને બધાને બોલાવ્યા, અસલામ અલેકયા અબ્દુલ્લા. એવી રીતે આવાજ સાંભળ્યા, ઓ હુસૈન અબ્બાસ ને કહે છે, અબ્બાસ ચાલ, બંને પડી ગયા છે, એકને તું ઉઠા, બીજાને હું પાડું. બંને ગયા, એકને હુસૈન ઉપાડ્યા, બીજાને જે છે અબ્બાસ ઉપાડ્યા. આવતા આવતા ઓલમોસ્ટ બંનેની જાન જીવ નીકળી ગયું. આયા ખૈમામાં રાખ્યા, જેવી રીતે ખૈમામાં લાશાને લઈને આવ્યા, અને બધા બીબીઓ જે છે માતમ કરવા માંડ્યા. લૈલા હતા, રબાબ હતા, ફરવા હતા, ફુરાન હતા, બધા હતા, પણ ઝૈનબ ના હતા, બીબી ઝૈનબ ના હતા. અરે હુસૈન પૂછે છે, અરે શહીદોની મા ક્યાં છે? અરે ખબર પડી, અરે ખૈમે ના ખૂણામાં, અરે મુસલ્લા ઉપર સજદામાં ગીરીને, અરે જનાબે ઝૈનબ કહેતા હતા, એ પરવરદિગારા મારી કુરબાનીને કબૂલ ફરમા. પછી આવ્યા, આ મસલો પચી ગયો. અત્યારે તમને વાત કહું, શા માટે તમને કહું છું, પુરસો આપવો છે બીબી ઝૈનબને. એનું કારણ એ છે કે જેવી રીતે ક્યારે અગર કોઈ માવતરનો દીકરો ગુજરી જાય અને મરી જાય, તો તમે તો વધારે મારા કરતા વધારે જાણો છો કે કેટલું એ માં રોડે છે. કાંઈ શુદ્ધમાં નથી આવતું, કાંઈ સમજમાં નથી આવતું, ને કપડાના ઠેકાણા હોય છે, ને ખાવાનું પીવાનું ઠેકાણું હોય છે, રડતા જ રહીએ છીએ. પણ આ ઓનો મોહમ્મદ જેવી રીતે એક બાળકના મોત ઉપર એક માને રડવું જોઈએ, જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદ ઉપર કમા હક્કો હું ના રહ્યા, કમા હક્કો હું ના રહ્યા. તમને ખબર છે કેમ? કારણ કે જયારે ઓનો મોહમ્મદ ની શહાદત વાકે થઈ ગઈ, એના પહેલા હઝરત અલી અકબર ની શહાદત વાકે થઈ ગઈ, તો બીબી ઝૈનબ ઓનો મોહમ્મદ ઉપર ના રડતા હતા, અલી અકબર ઉપર રડતા હતા. જયારે જે છે એક મરતબા બધું કામ તમામ થઈ ગયું, અને બધાના જે છે ગળાઓ કપાઈ ગયા, અને જે છે નોક એન નેઝા ઉપર જે છે બુલંદ થયા, બધા પોત પોતાના વારસ ને જોઈને રડતા હતા, બધા પોત પોતાના વારસ ને જઈને રડતા હતા. લૈલા આખા અલી અકબર નું સર જઈને રોય, અરે જે છે રબાબ અસગર નું સર જોઈને રોય, ફરવા કાસિમ નું જે છે સર જોઈને રોય. તમને ખબર છે ઝૈનબ જે છે ઓનો મોહમ્મદ સર ને જોઈને ના રડતા હતા, જનાબે ઝૈનબ હુસૈન ના સર ને જોઈને રડતા હતા. 11 મહોરમ માં ઉમર સાદ નો હુકમ આવ્યો કે આપણને જે છે કુફા જવું છે, પણ સ્ટ્રેટ આપણે નહીં જશું, મને આ જે છે અસીરોને અસીયત કરવી છે, એમને જે છે પોતપોતાના શહોદાના લાશાના પાસે લઈ જાઓ. જેવી રીતે કાફલો ગયો, એક એક બીબી પોતાના શહીદના લાશા ઉપર પડાવી નાખ્યો, પોતાને અકબરના લાશા ઉપર લઈ લાવ્યા, અરે જે છે ફરવા જે છે કાસિમ ના લાશા ઉપર. અરે જયારે હુસૈન નું લાશ આવ્યો, ત્યારે જે છે ઝૈનબ ના ખ્યાલ પણ ના આવ્યું, અરે મારો ઓનો મોહમ્મદ ના, આ મારો ભાઈ છે. ઝૈનબ જે છે હુસૈન ના લાશા ઉપર પડ્યા. જયારે રિહાઈ મળી, ત્યારે જયારે કરબલામાં પહેલી વખતે આવ્યા, એ વખતે પણ જે છે ઝૈનબ જે છે ઓનો મોહમ્મદ ના કબરો ઉપર ના રડતા હતા, હુસૈન ના કબરો ઉપર રડતા હતા. છોકરાનું ગમ નું તસવ્વુર નથી, મારા ભાઈ નું ગમ નું તસવ્વુર છે. મદીના આવ્યા, રોઝા રસૂલ માં ગયા, અરે કબરે ફાતિમા ના કબર માં ગયા, પણ ગિરિયા ફકત હુસૈન હતા, ઓનો મોહમ્મદ ઉપર ગિરિયા ના હતું. અરે બીબી ઝૈનબ મદીના પહોંચવા સુધી ઓનો મોહમ્મદ ઉપર ગિરિયા ના કર્યા, મારા પુરસા કબૂલ કરો એ શહેઝાદી સાબિરા.
પણ એક વખતે જ્યારે મદીનામાં વારે થાય છે, મહલ્લે બની હાશિમમાં વારે થાય છે, પોતાના ઘરમાં જે છે દરવાજો ખોલીને વારે થાય છે, અત્યાર સુધી આ સાબરાએ કામેલા પોતાનું જે છે ઇમોશન જે પોતાના બચ્ચા માટે રોકી રાખેલા, બધું તવજ્જો હુસેન પાસે હતું. જેવી રીતે કમરામાં ગયા, બે નાના નાના મુસલ્લાને જોયા, અત્યારે ઝૈનબથી બરદાશ્ત ના થયું, મમતાનું બાળ તૂટી ગયું, અરે મુસલ્લા ઉપર પડી જાય છે. એ મારા લાલ ઓન, એ મારા લાલ મોહમ્મદ, હું તમારા માટે રડી ના શકેલી, પણ હમણાં તમારા માટે રડું છું. અરે તમે ક્યાં ચાલ્યા ગયા, બહુ યાદ આવે છે. એ મારા ઓન, એ મારા મોહમ્મદ. Zainab ne